આખળ વધી રાજકોટમાં ગણેશોત્સવ પહેલા જ આયોજકો અને મૂર્તિકારો બંને ફસાયા છે, કારણ કે આયોજકોએ 2 માસ પહેલા 11 ફૂટની મૂર્તિ બનાવી નાખી છે, ત્યારે પોલીસે હવે 9 ફૂટની મૂર્તિ જ રાખી શકાશે તેવું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. મૂર્તિકારો મૂર્તિ બનાવવામાં વ્યસ્ત છે, પરંતુ તેમના ચહેરા પર ચિંતા છે. મૂર્તિઓ વેચાઈ જશે કે નહીં તેની એમને ચિંતા નથી, કેમ કે તો એડવાન્સ બુકિંગ થઈ ચૂક્યું છે. પરંતુ એમની ફિકર એ છે કે 9 ફૂટની ઉપરની જે મૂર્તિઓ તૈયાર થઈ છે એનું શું કરવું. વાત જરા માંડીને કરીએ તો 31 ઓગસ્ટે ગણેશ ચતુર્થી છે, ત્યારે શહેરમાં 2 મહિના અગાઉ જ દુંદાળા દેવના સ્વાગતની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. શહેરમાં જુદા જુદા સ્થળોએ અનેક મૂર્તિકારોએ ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓ બનાવવાનું શરૂ કરી દીધું છે. ગણેશજીની મોટી મૂર્તિ બનાવવા માટે પહેલેથી જ ઓર્ડર આપવા પડતા હોય છે, જેને પગલે આયોજકોએ 2 મહિના અગાઉ અનેક લોકોએ 11 ફૂટની મૂર્તિ બનાવવાના ઓર્ડર આપી દીધા. પરંતુ રાજકોટ શહેર પોલીસ કમિશનરે ગણેશ ચતુર્થીના માત્ર 21 દિવસ પહેલા જ 9 ફૂટથી વધુ ઊંચી મૂર્તિ નહીં બનાવવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરતા હવે આયોજકો મૂંઝાયા છે. રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા આગામી ગણેશ મહોત્સવમાં 9 ફૂટથી વધારેની પ્રતિમાનું સ્થાપના અને તેની મૂર્તિ ન બનાવવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેને કારણે જે ગણેશ મહોત્સવના આયોજકો છે તેમાં એક કચવાટ જોવા મળી રહ્યો છે. ગણેશ મહોત્સવમાં રાજકોટ પોલીસ કમિશનરે 21 દિવસ પહેલા જ 9 ફૂટથી ઊંચી મૂર્તિ બનાવવા પર પ્રતિબંધ મૂકતા આયોજકો નારાજ છે. ગણેશ આયોજકોએ કમિશનરના જાહેરનામાનો વિરોધ કર્યો છે. સૌરાષ્ટ્ર ઝોનના ગણેશ મહોત્સવ સમિતિના અધ્યક્ષ જિમ્મી અડવાણીનું કહેવું છે કે રાજ્ય સરકારે કોરોના કાળ બાદ મૂર્તિને લઈને તમામ પ્રકારના નિયંત્રણો હટાવી દીધા, જેને લઈને આયોજકોએ 2 મહિના અગાઉ 9 ફૂટથી લઈ 17 ફૂટ સુધીની મૂર્તિ બનાવવાના ઓર્ડર આપ્યા. હવે અચાનક આ જાહેરનામું પ્રસિદ્ધ થતાં પંડાલના સંચાલકોની મુશ્કેલી વધી છે. સંચાલકો આ અંગે પોલીસ કમિશનરને રજૂઆત કરશે. અખબારમાં અમને જે જાણવા મળ્યું કે જે 9 ફૂટની જ મૂર્તિ મુકાશે એના હિસાબે આયોજકો અને હું પોતે દુવિધામાં છું કે હવે શું કરવું. મૂર્તિના ઓર્ડર અપાઈ ગયા છે તો હવે ટૂંકા સમયમાં મૂર્તિ કેમ બદલાવી, એની ઊંચાઈ કેમ ઘટાડવી, આ એક વ્યથા છે અમારી. બસ હવે અમારી પાસે કોઈ બીજો રસ્તો નથી. અમે સત્તાધીશોને વિનંતી કરી શકીએ અને વિનંતી કરશું કે ભાઈ હવે આ માટે કંઈક યોગ્ય રસ્તો કરો એમ. આ તરફ કારીગરોનું કહેવું છે કે એક તરફ મૂર્તિમાં 25% જેટલો ભાવ વધારો નોંધાયો છે, ઉપરથી જો પ્રતિબંધ લાગશે તો બેવડો ફટકો નિશ્ચિત છે. 2 મહિના પહેલાથી કામ ચાલુ કર્યું. એ મોટી મૂર્તિનો ઓર્ડર આપણી પાસે હજી છે 9 ફૂટ 9.5 ફૂટ સુધી છે, પણ નાના મૂર્તિ પણ છે ઓર્ડર. એ રીતના બુકિંગ પણ ચાલુ છે, પણ એવું ઘરાક અત્યાર સુધી એવું ખાસ નથી. આમ ગણેશ પ્રતિમાની ઊંચાઈ મામલે પોલીસ કમિશનરના નિર્ણય બાદ રાજકોટમાં ગણેશ ચાહકોની સ્થિતિ કફોડી થઈ છે, ત્યારે હવે આયોજકોની રજૂઆતો બાદ શું રસ્તો નીકળે છે તેના પર બધું દારૂમદાર છે. મોહિત ભટ્ટ, ટીવી.